એમાં પણ યુજીસી નેટ ના ભાગરૂપે આવતી કૃતિઓ તમે ભણો છો. આજે બહુ સારો દિવસ એ રીતે છે કે આજે ભીષ્મ સહાની નો જન્મ દિવસ છે. 8 ઓગસ્ટ 1915 એટલે 1915 માં મેં એક જન્મ શતાબ્દી ના પ્રસંગ નું આયોજન કરેલું અને એ નિમિત્તે એમની નવલકથા, એમના નાટકો, એમની વાર્તાઓ એના ઉપર એક સેમિનાર પણ કર્યો હતો અને તમસ માં લખાયેલા લેખો તમસ માટે એનું એક સંપાદન પણ મેં પ્રગટ કર્યું છે. એટલે આપ એ જોજો, જેમાં શરીફા વીજળીવાળા, પારુલ દેસાઈ, સુમન શાહ, પછી હિન્દીમાંથી કેટલાક લેખો ગુજરાતી કરીને પણ મેં મૂક્યા છે. મૂળ વાત એ છે કે ભીષ્મ સહાની આપ સૌ જાણતા હોય તો બલરાજ સહાની ના ભાઈ અને હિન્દી સાહિત્યના ખૂબ મોટા સર્જક અને અંગ્રેજીના અધ્યાપક. આ ભીષ્મ સહાની સારા અભિનેતા પણ ખરા, એક લેખક તરીકે તમસ લખતા પૂર્વે બે નવલકથા લખી ચુક્યા હતા, જરોખે અને કડિયા. પ્રેમચંદજીની પરંપરામાં આ લેખક એ બે નવલકથાઓ લખી ચુક્યા હતા અને એ નવલકથાનું મૂલ્યાંકન એ પ્રમાણે થયું છે કે નવલકથાનું જે પ્રાણભૂત તત્વ છે એ છે એનું વ્યક્તિની એની એક વ્યક્તિવાદનું એ સંતાન છે. એટલે એમાં એક વ્યક્તિ પોતે અને એની માનસિકતા અને સામાજિક આ સામાજિક આ બંનેનો જે દ્વંદ્વ છે એ નવલકથાનો પ્રાણ છે અને એ આપણે બે નવલકથામાં જોઈ ચૂક્યા હતા. કારણ કે ઘણી જગ્યાએ આપણને શું જોવા મળે છે કે જ્યારે વ્યક્તિગત વ્યક્તિ ચેતનાનું બરાબર એમાં ઝીલાયું હોય પણ સામાજિક ચેતના ગેરહાજર હોય, કેટલાકમાં સામાજિક ચેતના હોય પણ એક ઇન્ડિવિડ્યુઅલ તરીકે નવલકથાનું પાત્ર સાવ ટાઈપ જ બની જતું હોય અને ઇન્ડિવિડ્યુઅલિટી હોય નહીં. જે રીતે આપણે કુમુદ ઇન્ડિવિડ્યુઅલ છે, સરસ્વતી ચંદ્ર ઇન્ડિવિડ્યુઅલ છે, એ રામ કે સીતા નથી, એ એપિકના પાત્રો નથી. તો એક એમની વિશેષતા હતી કે સામાજિકતા અને વૈયક્તિકતા આ બંનેનું સંતુલન એમણે જાળવ્યું હતું. અને એ તમસ જ્યારે નવલકથા લઈને આવે છે ત્યારે બને છે એવું કે એક નોવેલ ઓફ મેમરી છે. જ્યારે એ તમે લોકો મુંબઈમાં જ છો અને મુંબઈના ભિવંડીના તોફાનો જ્યારે એમણે જોયા અને રસ્તા પર પડેલા ચપ્પલો, માણસો, અને એના કારણે એકદમ એ સ્મૃતિમાં ચાલ્યા ગયા ભારત વિભાજન પૂર્વેની જ્યારે પરિસ્થિતિ હતી અને એમણે થોડો વખત એ કોમ્યુનલ તંગદિલીમાં, કોમી તંગદિલીમાં કામ કરેલું, તો એની સ્મૃતિમાં ગયા અને એમને એ દિવસો યાદ આવી ગયા. કારણ કે ભારતમાં આવું વારંવાર બન્યું છે. આપણે જાણીએ છીએ કે આ કોરોનાથી જે કેટલા માણસો નથી મર્યા એનાથી અનેક ગણા વધુ કોમ્યુનલ રાયટ્સમાં મર્યા છે. તો કોમ્યુનલ રાયટ્સ અને રેફ્યુઝી એ સાઉથ એશિયાનો બહુ જ મોટો પ્રશ્ન છે. આ કોમી તંગદિલી અને ભારત વિભાજન જે ભારતમાં હિન્દુ મુસ્લિમના કારણે, હિન્દુ શીખના કારણે જે વારંવાર ઉભું થયું અને 1905માં ભંગભંગથી શરૂઆત થયેલી અને ભારત ભંગથી પૂરું થયું. 1905માં એક જિલ્લામાં મુસ્લિમ વસ્તીના આધારે કાપવામાં આવ્યો એને ભંગભંગ કહેવાય છે. અને એના રિસ્પોન્સમાં રવિન્દ્રનાથ ટાગોરે ગોરા લખી હતી કે ભાઈ હિન્દુ એટલે શું. આજે તમે વાંચો ગોરા, છેક 1907માં લખાઈ, 100 વર્ષ થયા પણ હજુ પણ તમને એમ લાગશે કે આ નવલકથા કેટલી કઈ રીતે પ્રશ્નના મૂળમાં જાય છે. ગોરા ઉપર પણ મારું એક આખું પુસ્તક છે, આપ જોઈ શકશો, જેમ તમસ ઉપર પણ છે. એટલે આ જે ભારત વિભાજન અને પછી તો આપણે જોઈએ છીએ કે હવે શહેરે શહેરે વિભાજન છે. એટલે કમલેશ્વરે પોતાની એક કૃતિ 2007માં લખી, એનું નામ છે કિતને પાકિસ્તાન.
तो एक आज आपणु भागलानुं साहित्य भागलामां कचड़ा तो सामान्य मनुष्य तमारी राजकीय नीति रीतिओथी आजे मानो के गई काले बे दिवस पहला काश्मीर नु वर्ष पूरू थयुं हजी एक वर्ष थी त्यां नेट नथी एटले जे कॉमन मेन छे कोई वेपारी कोई चा वाळो कोई सफाई कामदार एनी जिंदगी केवी बनी जती हशे ए आपणे जोईए छे। तो एक जेने हिस्ट्री फ्रॉम बिलो इतिहास मां तमे ऊपर थी नहीं नीचे थी इतिहास ने बताओ सामान्य माणसो जेने रथयात्रा न उचकी छे एमना खभाओ बताओ जेमने ताजियो उचक्यो छे एमना खभाओ बताओ। ए जे इतिहास नो बोजो उठावे छे ए सामान्य माणस छे એટલે જે મોટા માણસો છે એમની ચરિત્ર કેન્દ્રી નવલકથા આ નથી લખી એમણે। તમે જુઓ કે આ નવલકથામાં જે સૌથી મોટું કામ એ કર્યું એમણે એ કર્યું છે કે એક ચિત્ર પાડ્યું છે ઇતિહાસના પ્રવાહમાં અને આપણને ભારતનું ચિત્ર દેખાડ્યું ગામ એક લીધું અને કામ આખા ભારતનું બતાવ્યું। આ એક ટેકનિક હોય છે ફાધરના તીરથ જયંતિ દલાલે લખી ત્યારે 42 નું આંદોલન ભારત છોડો કેવું હતું એક જ કૃતિમાં બતાવ્યું એક જ ગામ લઈને। તો એ જ રીતે ફોન્તામોરા ઇગ્નાઝિયો સિલોનીની એક નોવેલ છે એ તમે વાંચજો તો એમણે એક ફોન્તામોરા ગામ લઈ ઇટાલીમાં જે ફાસીવાદ આવ્યો એ બતાવ્યો છે। ચાર્લી ચેપ્લિનનું તમે ધ ગ્રેટ ડિક્ટેટર જુઓ તો તમને ખ્યાલ આવશે ફિલ્મમાં કે એક જ ગામ લઈને આખા દેશની વાત બતાવવી ઇતિહાસના પ્રવાહને એમણે ધસમસતો બતાવવો તો આ કામ કર્યું છે। એમાં તમને કોંગ્રેસ દેખાશે હિન્દુ મહાસભા દેખાશે મુસ્લિમ લીગ દેખાશે અને અંગ્રેજે દેખાશે ભાગલા માટે જવાબદાર તમામ સંગઠનો અહીં છે પણ એમના નામ જુદા છે। અહીં ગાંધી નથી નહેરુ નથી જિન્ના નથી સરદાર નથી પણ નાના નાના પાત્રો છે ગામડા ગામના ગાંધી જેવા બક્ષીજી છે। તો મૂળ વાત એ છે કે હિસ્ટરી ફ્રોમ બિલો ઇતિહાસને નીચેથી બતાવો જે આપણો ત્રિકોણ છે એમાં સૌથી મોટો પાયો છે ઉપર તો થોડાક માણસો છે પણ નીચે જુઓ તો કેટલા બધા માણસો ધરવાયેલા છે। તો એટલા માટે પહેલી વાત તો એ કે એમણે એક ગામ પસંદ કર્યું પશ્ચિમ પંજાબનું લોકેશન તરીકે અને ગામનું નામ છે જલાલાબાદ। આ જલાલાબાદ ગામનું 5 દિવસની જ કથા છે વધારે નહીં। મેં તમને કહ્યું એમ કે ભારતનું જ્યારે વિભાજન થયું આપણો એક ઉપખંડ વેઢાઈ ગયો જેમ એક જિલ્લો વઢાઈ ગયો હતો બંગભંગમાં 1947માં આપણે જાણીએ છીએ કે બે માથાળું રાષ્ટ્ર થયું એ વખતે બાંગ્લાદેશ નહોતું એ પણ પાકિસ્તાનનો એક ભાગ હતો પણ આ જે ભારત વિભાજન થયું અને જે દિવસે આપણે ફટાકડા ફોડતા હતા આજે 15 ઓગસ્ટ આવશે હવે ત્યારે 10 લાખ સ્ત્રીઓ ઉપર રેપ થયા હતા હજારો માણસોની વણઝારો આવી રહી હતી પાગલખાનાના પાગલ હિન્દુ મુસ્લિમનું શું કરવું એના પ્રશ્નો હતા। એટલે એ વખતે જ કેટલી કૃતિઓ લખાઈ જેમ કે ઇસ્મત ચુકતા એ ગરમ હવા લખી એ પણ યુટ્યુબ ઉપર ફિલ્મ છે તમે જોજો। મંટો અસંખ્ય વાર્તાઓ લખી જે હમણાં મંટો ફિલ્મ આવી એમાં પણ તમે થોડાક અંશ જોઈ શકશો। એ વખતે જૂઠા સચ નામની એક નવલકથા લખાઈ હિન્દીમાં યશપાલની જુઓ તમે આઝાદી માટેનો આ શબ્દ છે મિત્રો જૂઠા સચ આઝાદ થયા એ સચ છે પણ જૂઠા સચ આઝાદી માટેનું આ બે વિરોધી શબ્દોને પાસે મૂકવા અહીંયા પણ શબ્દ છે તમસ અંધકાર કારણ કે ખરેખર તો પ્રકાશ આવવાનો હતો આઝાદી પછી ત્યાંથી દૂરથી મંગળ શબ્દ જે સંભળાતો હતો ઉમાશંકર એના બદલે અંધકાર આવ્યો તમસ એ અર્થમાં છે। આ તમસ એમણે 1972-73માં લખી એટલે લગભગ કહી શકાય કે આઝાદી પછી 2.5 દાયકે પણ આઝાદીના બધા ભાગલાઓના
એ વખતના સ્મરણો ચિત્તમાં પડ્યા હતા, એ સ્મરણોની આ નવલકથા છે. એટલે મેં કહ્યું એમ નોવેલ ઓફ મેમરી છે, નોવેલ ઓફ અને હજુ પણ કહીએ તો નોવેલ ઓફ વિક્ટીમ, જે ભોગ બને છે કોઈ પણ સામાજિક રાજકીય ઘટનાના ભોગ બનતા માણસોની કથા છે. એટલે જેને આપણે એમ કહીએ કે આ વિક્ટીમ એ કોણ બને છે, એની એમણે નવલકથા આપી છે. અને એટલા માટે એમણે આ નવલકથા 73માં તો એમને, 75માં એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો તમસ. ગુજરાતીમાં નારાયણ દેસાઈ એનો અનુવાદ કર્યો. 1984માં ફિલ્મ બની. ગોવિંદ નીલાનીની યુટ્યુબ ઉપર 5 કલાકની ફિલ્મ છે, સિરિયલ હતી. જે સિરિયલ મેં જોયેલી એ વખતે જ જોયેલી. તો આ સિરિયલ જયારે બની ત્યારે પણ તોફાનો થયા હતા કે ભાઈ આવું સાહિત્ય હોવું જોઈએ. તો તમે જુઓ કે નારાયણ દેસાઈ જેનો અનુવાદ કરે છે અને જેને સાહિત્ય અકાદમી પુરસ્કાર આપે છે એ બધા મૂર્ખ માણસો છે. ખરેખર તો એમણે સાંપ્રદાયિક રાજનીતિને ખુલ્લી પાડવી હતી. જે રાજ આ જે રાજનીતિ છે એમાં જે સાંપ્રદાયિકતા રાજ કરે છે એ સાંપ્રદાયિક રાજનીતિ. રાજનીતિનું કામ છે માણસના નવો ઇતિહાસ ઘડવો માણસ માટે. પણ જે નવો ઇતિહાસ નથી ઘડી શકતા એ લોકો ઇતિહાસને વિકૃત કરીને આપણને પાછળ લઈ જાય છે. એટલે ભીષ્મ સહાનીની આ નવલકથાના ફિલ્મમાં ગોવિંદ નીલાનીએ સરસ વાક્ય મૂક્યું હતું. પહેલું જ વાક્ય દરેક એપિસોડમાં આવતું હતું કે જે લોકો ઇતિહાસમાંથી બોધપાઠ લેતા નથી એ હંમેશા ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. કારણ કે ઇતિહાસમાં સદીઓનું ગાંઠ પણ છે, પણ ઇતિહાસમાં સદીઓનું ડાપણ પણ છે. તો આ સદીઓનું ડાપણ અને સદીઓનું ગાંઠ પણ એમાંથી આપણે કોને યાદ રાખીશું? એટલે આપણને આ નવલકથા એ યાદ આપે છે. ભિવંડી ના તોફાનો છે બેકગ્રાઉન્ડમાં, રચાતા ઠેર ઠેર પાકિસ્તાન હિન્દુસ્તાન છે. આ ચિંતા છે એક લેખકની, એક પ્રગતિશીલ લેખકની. એટલે એમણે જયારે ભિવંડીની ઘટના સાંભળ્યા પછી આ નવલકથા લખવાનું પસંદ કર્યું અને પશ્ચિમ પંજાબનું એક કલ્પિત ગામ જલાલાબાદ લીધું અને જલાલાબાદની આસપાસના 4-5 ગામોમાં આ કથા ફરે છે અને જલાલાબાદમાં પૂરી થાય છે. 5 દિવસની આ કથા છે, અસંખ્ય પાત્રો છે. ઘણા લોકો એમ પણ કહે છે કે આ નવલકથાનું કોઈ કેન્દ્ર નથી. ના, આ નવલકથાનું કેન્દ્ર છે. પણ એકવાર તમે આવી સળગતી સમસ્યા હાથ પર લો, આ કોઈ ફાસફૂસિયા સમસ્યા નથી. એની ફિલ્મ કે એનું નવલકથા લખવી અઘરી છે, આતંકવાદની નવલકથા લખવી અઘરી છે, એનું ફિલ્મ બનાવવું અઘરું છે, કોઈ માચિસ જેવી ફિલ્મ બની શકે છે. તો આ જે ધગધગતા વિષયો છે એને હાથ અડાડવો મુશ્કેલ છે. અને કોઈક ટાગોર, કોઈક પ્રેમચંદજી એમની વાર્તાઓમાં, કે કોઈક ભીષ્મ સહાની, કે કોઈક સૌમ્ય જોશી. સૌમ્ય એ જયારે 2002ના બેકગ્રાઉન્ડમાં જે નાટક લખ્યું દોસ્ત, અહીં પણ એક નગર વસ્તુ હતું. એ નાટક સાંપ્રદાયિક રાજનીતિને પર્દાફાશ કરે છે. એ મંટો અને ભીષ્મ સહાનીની યાદ આપે છે. મેં તમને જેમ કહ્યું એમ કે બલરાજ સહાનીના આ ભાઈ ભીષ્મ સહાની ફિલ્મના એક્ટર પણ હતા. જ્યારે તમસ ફિલ્મ બની ત્યારે એનું મુખ્ય કેરેક્ટર છે રહેમાન સિંહ ચાવાળો, એની એક્ટિંગ એમણે કરી હતી. ફિલ્મ બનાવી, એક ફિલ્મ બની હતી આપણે ત્યાં. એ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો ને અભિનય કરતા કરતા મૃત્યુ પામેલા મિસ્ટર એન્ડ મિસિસ અય્યર. એટલે ફિલ્મ તમે જોજો, એ એમને અર્પણ છે. કોકણા સેનની ફિલ્મ છે, અદ્ભુત ફિલ્મ છે. તો આ ભીષ્મ સહાની જે ફિલ્મ અને સાહિત્ય નાટક ની સાથે જોડાયેલા છે, એટલે નવલકથામાં પણ તમે કેન્દ્ર નથી એવું નથી, એમાં એક પૂરેપૂરી નાટ્યાત્મકતા છે.
એક નાટ્યાત્મકતા છે એટલે તો એ ફિલ્મ બની શકી છે અને એ પસંદગી પૂર્વકના દ્રશ્યો રચી શક્યા છે. નવલકથાનું ઉઘડતું દ્રશ્ય કયું છે મિત્રો? ઉઘડતું દ્રશ્ય છે નથુ નામનો એક ચમાર, એને એક માણસ એવું કહે છે કે લે આ 5 રૂપિયા અને તું એક સુવર ભૂંડને મારી આપ. તમે જુઓ કે આ સાલોત્રી સાહેબે મગાવેલું ભૂંડ, પેલા એ કહું મેં કોઈ દિવસ ભૂંડ માર્યું નથી ભાઈ, પણ 5 રૂપિયા એને હાથમાં આપ્યા છે લાલચ, પણ એ 5 રૂપિયાની પણ એને લાલચ નથી. પણ હકીકતમાં મુરાદ અલીનો દબદબો એવો છે કે એને આ નાનકડું જે કામ મળે છે એ પણ નહીં મળે ભવિષ્યમાં, ઠેકો જે મળેલો છે ઢોર ચીરવાનો. તો એ કહે છે કે મારું આ કામ નથી, પણ મુરાદ અલી કહે છે કે આ કપીને તૈયાર રાખજે, માણસો આવીને લઈ જશે. એને એમ કે કઈ કામ કરવું હશે પ્રયોગશાળાનું, અને એ જીજી વિશા ભૂંડની જીજી વિશા અને ભૂંડને મારતો નથુ, તમે એકવાર ફિલ્મ પણ જોઈ લેજો. ઓમપુરી એ પહેલી વાર દૂરદર્શન પર આ ફિલ્મમાં કામ કરેલું, અને જે ભૂંડ અને એની જે જીજી વિશા ભૂંડની જીવવા માટેની, કોઈ પણ માણસ રાયટમાં ફસાય અને માણસ તમને મારવા આવે તો તમે કયા પ્રકારે કરગરો ને કયા પ્રકારે મુકાબલો કરો, કયા પ્રકારે તમારું આખું જેસ્ચર્સ હોય, એનાથી આ નવલકથા શરૂ થાય છે. અને એ જ્યારે રાતના રાત્રે આ ઓર્ડર અપાયો, આખી રાત એને આ કામ કર્યું, સવારે ઘરે જવા જાય છે ત્યારે એને ખબર પડે છે. એક તો એને એમ લાગે છે કે આ શું કર્યું, મારે આનો શું ઉપયોગ હશે, એનું સતત બીડી પીવું. આ નવલકથા છે, આ નાના નાના અનુભવો રસ ઉભો કરે છે. આ નવલકથા જે ભયાનક રસની નવલકથા, ભય આનો હીરો છે, ફિયર. કારણ કે આપણે આપણા ઉપર જે સુલતાની અને આસમાની બે દુઃખો આવતા હોય છે, કોઈ વાર આકાશમાંથી દુઃખ આવે, હમણાં તમારે વરસાદ પડ્યો, તો કોઈ વાર સુલતાની રાજ્ય તરફથી દુઃખો આવે. રાજ્ય પોતે જ એવા નિર્ણયો કરે, મોટા માણસો એવા નિર્ણયો કરે કે જે નિર્ણયોને લઈ જતા એમને ઉચકતા આમ આદમીને ભારે પડી જાય છે. એટલે આ જે પેલો નથુ છે, નથુ ચમાર, એ પોતે હજુ ઘેર પહોંચે તે પહેલા બીજું પ્રકરણ છે. 25 પ્રકરણની નાના નાના પ્રકરણોની આ નવલકથા છે. બીજું પ્રકરણ તરત જ ફોકસ બદલાઈ જાય છે અને બીજા પ્રકરણમાં ઉમેરાય છે ગામમાં રહેલા કોંગ્રેસની ઓફિસ પાસે ભેગા થયેલા માણસો કે જે સવારે પ્રભાત ફેરી કાઢવાના છે. ઓફિસ ખુલી નથી, રાહ જોવાઈ રહી છે રામદાસની. રામદાસને પગાર મળે છે પણ મોડો આવે છે, ગાયો દોવાની છે. મહેતાજી આવી ગયા છે, પણ આ મહેતાજી કોણ છે? તો એ હિન્દુ મહાસભામાં છે અને કોંગ્રેસમાં છે. એટલે આપણે ત્યાં જે સાંપ્રદાયિક સંગઠનો હતા, જેમ કે મુસ્લિમ લીગ, તો ઘણા લોકો મુસ્લિમ લીગમાં હોય અને કોંગ્રેસમાં હોય, એટલે જરૂર પડે ત્યારે પક્ષ બદલવાના. અને આ જે મહેતા છે એમનું કામ તો વીમાનું છે મુખ્ય, પણ કોંગ્રેસમાં જોડાયા છે એટલે એકબીજાની ઠેકડી ઉડાવે છે. અને એમાં ખબર પડે છે કે આજે તો સફાઈ કરવા જવાની છે, તો આ ગંદકી સફાઈ કરવા જતું કોંગ્રેસી ટોળું જે રીતે એકમેકની સાથે વર્તે છે. મહેતાને કોઈ કહે છે કે દૂરથી તો તમે આપ સચમુટ લીડર લગતે હો, આ કટાક્ષ છે, કારણ કે તમે લીડર નથી, પણ લીડર જેવો જબ્બો પહેરો છો, લીડર જેવું વર્તન કરો છો, પણ અંદરથી લીડર નથી, અંદરથી તમારે વીમો ઉતારવાના છે બધાના. એટલે જેને કહેવાય કે આ જે રાજકારણની તાસીર છે એ પકડવાની એમણે કોશિશ કરી, સાચા રાજકારણી બતાવ્યા છે જેમાં બક્ષીજી છે. સાચા રાજકારણી જનરલ છે પણ એને ગાંડો ગણે બધા, અને એ જનરલની હત્યા થાય છે. એ ગાંડા જેવો માણસ ને નિરૂપવામાં આવે છે જેના અંદર બિલકુલ દેશતા જ છે. આ એક લેખકનો કટાક્ષ છે કે જેના દિલમાં સાચી દિલ દેશદાજ છે એને આપણે પાગલ ગણીએ છીએ. આ બધા એક વ્યંગથી નવલકથા ભરપૂર છે, ઠેર ઠેર વ્યંગ છે, ઠેર ઠેર.
તમે જુઓ કે આ ગંદકીની સફાઈ એ ખરેખર તો અંદર પડેલી ગંદકીને પર્દાફાશ કરે છે. એટલે જેમ પહેલું દ્રશ્ય પ્રતિકાત્મક છે, ભૂંડનું દ્રશ્ય, એમ બીજું પ્રકરણ પણ પ્રતિકાત્મક છે. અને ત્યારબાદ ખબર પડે છે કે ભાઈ મસ્જિદના પગથિયા ઉપર મરેલું સુવર પડ્યું છે. એટલે મુસ્લિમો એ ગાય રોકીને મારે છે. અને આમ ગાય અને સુવર, હમણાં જ એક લખાયેલી અસગર વજાહતની વાર્તા મને યાદ આવી જાય છે. માંસનો લોચો, નાનકડી લઘુકથા છે. રોડ ઉપર એક માંસનો લોચો પડ્યો છે. એક માણસ જઈને જુએ છે ને કહે છે કે કઈ ચિંતા નથી, ગાયનો નથી. બીજો માણસ જઈને કે કઈ ચિંતા નથી, સુવર નથી. તો ત્રીજો કહે છે કે શું છે, પણ કઈ નહીં, કોઈ માણસને કાપ્યો છે. એટલે કે ગાય અને સુવર એક લઘુ કથા તમે જુઓ. જિસને લાહોર નહીં દેખ્યા નાટક લખનાર, વિભાજન પરનું જ નાટક લખનાર, હમણાં જ નાટક લખનાર અને આજે પણ દિલ્હીમાં રહેતા અસગર વજાહત, એમની આ લઘુ કથા છે. આ લઘુ કથામાં કેટકેટલું પડ્યું છે કે આપણા માટે કોઈના ફ્રીઝમાંથી માંસ તપાસીએ અને એ ગાયનું ના હોય એ પહેલા તો એ માણસ મરી જાય અને એનું નામ અખલાક હોય અને એનો નાનો ભાઈ આપણી આર્મીમાં હોય અને જ્યારે માંસ તપાસાય ત્યારે ખબર પડે કે અરે રે આ તો ગાયનું નથી, ત્યાં તો મરાઈ ગયો હોય. તો આ જે સાંપ્રદાયિકતા છે, આ સાંપ્રદાયિકતાથી ચેતવવાની નવલકથા છે. સાંપ્રદાયિકતા કેવા આપણા માઇન્ડ સેટ કરી નાખે છે એકબીજા પ્રત્યે. એટલે એમણે આ નવલકથા જયારે લખવી શરૂ કરી ત્યારે તો બે જ માણસો એમના મગજમાં હતા, એક શાહનવાજ, એક મોટો વેપારી, અને એક રઘુનાથ, જે બે મિત્રો હતા. પછી ધીમે 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 પાત્ર ઉમેરતા ગયા અને એક સમૂહ હોય કત્યા, સામૂહિક પ્રસંગ છે. એટલે સામૂહિક હોવાથી આ નવલકથામાં અસંખ્ય પાત્રો છે, પણ ફોકસમાં છે નથુ ચમાર અને હરનામસિંહ. એટલા માટે આ નોવેલ ઓફ વિક્ટિમ છે. આ નવલકથામાં રાયટ શરૂ થયા પછી શું થાય છે જુઓ તમે. લાલા હરદયાળ જે હિન્દુ મહાસભાના સભ્ય છે એ ગભરાય છે અને બીજે રહેવા ચાલ્યા જાય છે, કારણ કે પાછળ મુસ્લિમો રહે છે. તો લાલા હરદયાળની પત્ની કહે છે કે આપણો ઘરેણાનો ડબ્બો તો રહી ગયો. તો એ લેવા માટે શાહનવાજ જાય છે, પણ શાહનવાજ જાય છે ત્યારે ત્યાં એમનો એક નોકર જે મિલ્કી, તો એ મિલ્કીને મારી નાખે છે, કારણ કે એને બારીમાંથી હમણાં જ મરેલા એક મુસ્લિમની નો જનાજો જતો જોયો. આમ આપણા ટેન્શનમાં મગજ કેવા થઈ જાય છે. અને કોને મારવાનું, નંદકુને, મિલ્કીને? મિલ્કી તો કઈ મહત્વનો નથી. દીકરો માનો કે કોઈકનો, હિન્દુનો રણવીર છે, એ આ દિવસોમાં બહાર નથી ગયો ને. તમે જુઓ કે સંઘમાં એ રસ લે છે, હિન્દુ મહાસભામાં રસ લે છે બાપ, પણ એ નથી ઈચ્છતો કે મારો છોકરો રાયટમાં બહાર નીકળે. અને મોકલવાનો થાય છે વેવાઈના ઘેર, તો મિલ્કીને મોકલવામાં આવે છે. એટલે મિલ્કી મરે તો વાંધો નહીં, નનકુ મરે તો વાંધો નહીં. અને આ રણવીર જ્યારે રાયટ પેદા થાય છે ત્યારે એને પણ તૈયાર કરવામાં આવ્યો છે. રણવીરના શિક્ષક જયારે એને શીખવે છે કે મરાય કેવી રીતે, છરી કેવી રીતે ચલાવાય, એની ટ્રેનિંગ આપે છે મુરગી કાપીને. આ ટ્રેનિંગનું દ્રશ્ય તમે જોજો, ભાષાનું સ્તર જોજો, અદભુત ભાષા છે. કઈ રીતે પ્રાચીન શબ્દાવલીઓથી એને ઉભો કરવામાં આવે છે. તું જ શિવાજી છું, તું જ મહારાણા પ્રતાપ છું. અરે ભાઈ, શિવાજીનો મુખ્ય સેનાની મુસ્લિમ હતો અને ઔરંગઝેબનો મુખ્ય સેનાની હિન્દુ હતો. સાચો રાજાઓનો ઇતિહાસ અમારા ઉપર ન લાદો, અમને જીવવા દો. અત્યારે અતીત એના મગજમાં એટલો ભરવામાં આવે છે કે એને તો જલાલાબાદની આજુબાજુની ઘાટીમાં ચેતક દોડતો દેખાય છે. એને થાય છે કે હું ઠીંગણો છું, તો કઈ વાંધો નહીં, શિવાજી પણ થોડા ઠીંગણા હતા. આમ એને માઇન્ડસેટ કરવામાં આવે છે રણવીરને. અને રણવીર પોતાના ઘરનું નામ ચક્રવ્યૂહ આપે છે. એક રૂમ, એમાં લાઠી દંડા સજાવવામાં આવે છે.
સળકાવતું તેલ તૈયાર રાખવાનું છે. અને એ જયારે મારવા નીકળે છે ત્યારે જુઓ, એક લાંબો પહોળો મુસલમાન સામે મળ્યો, નથી મારતા. કેમ? તો કે ડેપ્યુટી કમિશનર સાથે એને લેવા દેવા છે, જુઓ એને નહીં મારવાનું. થોડો વખત પછી એક અત્તર નીકળ વેચવા વાળો માણસ, એનું નામ જ છે ઇત્ર ફરોસ, એ નીકળ્યો અને એને કહ્યું કે બેટા આ તંગ દિવસમાં તું કેમ રખડે છે, જા ઘેર જા. જેની પાસે અત્તરોના બે થેલા છે અને એને દયા આવી અને એ જેવો આગળ ગયો એવું પાછળથી ચપ્પુ મારી દેવામાં આવ્યું રણવીર દ્વારા. પેલાને ચપ્પાની વેદના કરતા આટલો નાનો છોકરો મને મારી ગયો એની વેદના વધારે છે. ઇત્ર ફરોશ મરે છે આ નવલકથામાં, નનકુ મરે છે, મિલ્કી મરે છે, આ આ રાયટના ભોગ બને છે હજારો કોમન મેન. આ આપણને વાત કહેવા માંગે છે. કોઈ મોટા માણસને ચિંતા નથી, કોઈ મોટો માણસ મરતો નથી, અને આ વાત આખી આખી પ્રમોશન માટે છે. જો આ ગામમાં સ્વાતંત્ર્યની જે વાત શરૂ થઈ છે એ મારે તોડી નાખવી હોય તો ભાગલા પાડો અને રાજ કરો. એટલે સાલોત્રી સાહેબ દ્વારા રિચર્ડે જ આ ગામનો જે કમિશનર છે જેનું નામ છે રિચર્ડ, આ રિચર્ડે કરાવેલું કાવતરું છે. એ વખતે ગોરા અંગ્રેજો હતા, આજે કાળા લોકો છે, અને એક પછી એક રાયટ્સ આપણે જોયા કરીએ છીએ. તો રિચર્ડ નું દાંપત્ય જીવન પણ નિરૂપાયું છે, રિચર્ડ નું જીવન પણ નિરૂપાયું છે. આમ આપણા વિભાજનની ઘટનાના બધા જ ઘટકો આમાં છે, પણ આ દસ્તાવેજ નથી, આ ઇતિહાસ નથી, આ નવલકથા છે. એટલે અંગતતા આવે છે આમાં, સામાજિકતાની સાથે સાથે અંગતતા. જો રિચર્ડ જે છે એને ભારતના ઇતિહાસમાં રસ છે, બુદ્ધમાં રસ છે, જુઓ શોખ તો ફાર્મસ સાહેબ જેવા છે. એટલે પેલું લીઝાને બહુ આશ્ચર્ય થાય છે કે તું તો દંભી માણસ છે, એક બાજુ તું ભારતના વખાણ કરે છે, તો એ કહે છે કે હું કલેક્ટર પણ છું અને હું વિદ્વાન પણ છું. કલેક્ટરે કલેક્ટરનું કામ કરવાનું છે, વિદ્વાને વિદ્વાનનું કામ. એટલે રીતસર રાયટ થાય છે ત્યારે ત્રણ દિવસ રિચર્ડ ઊંઘી જાય છે, રાજકારણીઓ ઊંઘી જાય છે. ત્રણ દિવસ બધું બળવા દો, પછી આપણે શાંતિ યાત્રા કાઢીશું. આ જે કટાક્ષ છે, અને એટલા માટે તમે જુઓ કે રિચર્ડ નું પ્રમોશન મળે છે. આ જે પ્રમોશન માટે, સત્તા માટે તમે જે કોમવાદના બી રોપો છો અને રોપાયા છે, અને એના સામાન્ય માણસો ભોગ બને છે. મુસ્લિમ લીગ હાજર છે, હયાત બક્ષ જેને ગાય મારી. હયાત બક્ષ કહે છે કે ભાઈ, એટલે બક્ષીજી કહે છે કે દોસ્ત આપણે જુદા ના પડવું જોઈએ, અમારી સાથે કેટલા મુસ્લિમ છે તું પણ આવી જા. તો કહે છે કે ના, એ તમારી સાથે છે ને તો નકામો માણસ છે. અરે પણ કોંગ્રેસમાં પણ મૌલાના આઝાદ છે, મૌલાના આઝાદ તો ગાંધી કા કુત્તા હે, આ ભાષા એ વખતે બોલાતી હતી. એટલે મુસ્લિમ લીગ જેને પાકિસ્તાન લીધું, તમે જુઓ 1906 માં એની સ્થાપના થઈ હતી મુસ્લિમ લીગની, 2006 માં મુસ્લિમ લીગની શતાબ્દી પાકિસ્તાનમાં ના ઉજવાય, ભારતમાં તો કોઈ યાદ ના કરે. આ કેવડો મોટો કટાક્ષ કહેવાય, કારણ કે તમે એક ઉપખંડને કપાવી નાખ્યો થોડાક પૈસાદાર લોકો માટે થઈને, અને તમે અંગ્રેજોના હાથા બન્યા, સત્તાના હાથા બન્યા. એટલે બક્ષીજીને થાય છે કે આ હવે આ આ ગામ ઉપર ગીધ ઉઠશે, અહીં લાશો પથરાશે, અને લાશો પડવા માંડી છે આ 5 દિવસમાં. અને આપણે ત્યાં જેમ બનતું હોય છે તેમ દરેક રાયટમાં એક જગ્યાએ રાયટ થાય, એના પડઘા બીજી જગ્યાએ પડે. તો હવે જલાલાબાદથી રાયટ ગામડાઓમાં પ્રસરે છે, અને ગામડામાં એક ગામડું લેવામાં આવે છે, જે ગામ નૂરપુર અને આ આપણો ચાવાળો હરનામસિંહ એક જ ગામમાં હિન્દુ છે. એટલે હરનામસિંહ બસ આવે ત્યારે ચા પીવડાવે. હરનામસિંહ ને દીકરી છે જસબીર, પરણાવેલી છે, દીકરો છે ઇકબાલસિંહ, એ બીજી જગ્યાએ કામ કરે છે, ડોસો ડોસી ભાઈ રહે છે બનતો અને હરનામસિંહ. આ હરનામસિંહ ને રાયટ શરૂ થાય એટલે થોડી બીક લાગે છે, પણ ગામના મિત્રો કહે છે કે તમે જતા નહીં, અને નથી જતો. પણ હવે ખબર પડે છે કે ભાઈ બહારથી બધા આવી રહ્યા છે, તો એ કહે છે કે તમે નીકળી જાઓ. એટલે એક પેટી લઈને બિચારો નીકળી જાય છે, અને બચતા બચતા
एक एहसान अली ना घर में अकरा एनी पत्नी एमने आश्रो आपे छे, ए दृश्य पण अद्भुत छे। अने जरे पहुंचे छे आश्रो आपे छे, एमनी पास बंदूक छे, ए बंदूक लई ले छे। आम जो के एक बाजू दया पण छे ने डर पण छे। आ जे साइकी छे आपणी, रायट वखत नी आपणी मानसिकता केवी होय। एक सरदार जी मानो के जोवा गयो के मुस्लिमो शू करे छे, संता तो संता जो। बीजी बाजू थी नूर बाबा नामनो एक अंध मुस्लिम पेशाब करवा आव्यो, अने एने पायजामो ऊंचो कर्यो, ने आ बाजू थी पेलो भाग्यो सरदार, एने एम के चप्पू काढे छे। पेला ए सरदार जईने कह्यु के भाई मने तो मारी नाखे, एक मिनिट मां बची गयो। पेली बाजू नूर भाग्यो, अवाज सांभळीने नूर ने जोईने बधाए कह्यु अरे रे, एक आंधळा ने पण आ लोको नथी छोड़ता। आम आपणी साइकी कोईने खबर नथी पड़ती, जे वावाया थी नळियुं खस्युं, અને જે પડીકાઓ રાયટમાં છૂટતા હોય છે, અફવાઓનું બજાર કેવું ગરમા ગરમ હોય છે, આ બધું દ્રશ્યમાં ઠાસી ઠાસીને ભર્યું છે। અને આ હરનામસિંહ પણ એટલા માટે પેલી પત્ની ડરે છે, એહસાનની નામ પણ એહસાન અલી છે, અને એટલા માટે એ જયારે એનો એનો દીકરો લૂંટફાટ કરીને માલ લાવે છે, એમાં જ એની પેટી છે, ચાવી મળતી નથી તો હરનામસિંહ પોતે જ ચાવી આપે છે। અને થોડો વખત ઘરમાં રાખીને કહેજે કે ભાઈ અમે તને નહીં રાખી શકીએ, અને જતો રહે છે। એ રાહત છાવણીમાં આવે છે। આ જે રાહત છાવણી છે, એ રાહત છાવણી પણ આપણી એક નિયતિ, આપણી સાઉથ આફ્રિકાનું એક અગત્યનું ઘટક બની ગયું છે। આજે વારંવાર રાહત છાવણીઓ રહેતા જ રહી, તો આ રાહત છાવણીઓમાં શું હોય છે જે આપણને મંટોએ એમની ખોલ દો નામની વાર્તામાં બતાવ્યું છે। અને રાહત છાવણીઓમાં પાગલની જેમ માણસો રહેતા, કોઈને ખબર નથી હોતી કે ક્યાં શું કેમ હશે। આ રાહત છાવણીમાં પહોંચેલા હરનામસિંહ, જેમને બહુ રાજી પણ છે કે મને એહસાન અલીની પત્નીએ બચાવ્યો, તમે જુઓ કે આ શાહનવાજ, રઘનાથ, આ લાલા હરદયાળ બધાના સંબંધો સારા છે, પણ એ કોમન મેન ના સંબંધો કેવા છે। એહસાન અલી ની પત્ની એને બચાવે છે અને ડરે છે, થોડા પૈસા પણ આપે છે, જાય છે ત્યાં, અને એ જયારે પહોંચે છે રાહત છાવણીમાં, ત્યારે ભીષ્મ સાહની એ પોતાની એક મુલાકાતમાં કહ્યું છે કે મેં પણ રાહત છાવણીઓમાં કામ કરેલું, એટલે મને યાદ આવ્યું એ બધું। આપણા કિરણ ખેરની એક સરસ ફિલ્મ છે, તમે જોજો, ખામોશ પાણી। ખામોશ પાણી નામની એક પાકિસ્તાની ફિલ્મમાં એમણે કામ કર્યું છે, જેમાં તમને આ હરનામસિંહની દીકરી વાળું દ્રશ્ય દેખાશે કે આવા વખતે બળાત્કારથી બચવા સ્ત્રીઓ કુવાઓમાં પડી જતી, અને એવા એક કુવા ઉપર બનેલી ફિલ્મ છે ખામોશ પાણી। આ જસબીરે આત્મહત્યા કરી છે, દીકરીના સમાચાર આત્મહત્યા કરી છે બધી સ્ત્રીઓએ। રેમ હરમાનસિંહને ઇકબાલની ખબર લેવી છે, જસબીરની ખબર લેવી છે, રાહત છાવણીમાં આવી ગયા છે। રાહત છાવણીમાં જે નોટ બધી કરી રહ્યો છે નોંધ, એનું નામ કેટલું સરસ લેખકે રાખ્યું છે, આંકડા બાબુ। તમે જુઓ આ કોરોનામાં છે ને, આંકડા 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 નથી, એ જીવતા માણસો છે, એ દરેકની એક એક વાર્તા છે। મનુષ્યનું પરિમાણ, હ્યુમન ડાયમેન્શન ઇતિહાસમાં નથી આવતું, એ સાહિત્ય લઈને આવે છે। એટલે ગર્મ હવા, કોઈ તમને ભારત વિભાજનના ઇતિહાસના પુસ્તકો વાંચો તો ત્યાં એમાં તમને ખોળે નહીં જડે એક ચા વાળો હરનામસિંહ, ખોળે નહીં જડે નથું ચમા। આ આંકડાઓની પાછળ જે જીવતો જાગતો માણસ છે, જે સાચો ઇતિહાસ છે, તો આ ઇતિહાસ અહીંયા ખુલે છે। આંકડા બાબુ એમને કહે છે, લાઈન છે લાંબી લાગેલી, બધાની નોંધ લેવાય છે, બોલો તમારું ગામ કયું, હા જિલ્લો કયો, હા કુટુંબ કયું, પિતાનું નામ કયું, વગેરે વગેરે વગેરે, અને પેલો એક એક માં વાત કરવા જાય છે કે છે ને અમે બચી ગયા, આ રીતે બચી ગયા, પહેલા દિવસે મને મારા પડોશીએ બચાવ્યો, બીજા દિવસે
એક મિત્ર ને ત્યાં એ પેલો વાત જ નથી સાંભળતો, વારંવાર મો ઉપર આંગળી મૂકે છે. સરકારી ઇતિહાસ આંગળી મૂકી દે છે એ ઇતિહાસ ને સર્જકો બોલતા કરે છે. આંકડા બાબુનું વારંવાર જે જેસ્ચર છે હોઠ ઉપર આંગળી મૂકી દેવી, અરે ભાઈ મારે મારી વાર્તા કેવી છે કે મને એહસાન ની વાઈફે બચાવ્યો છે, ના એ નથી જરૂર. કેટલા મર્યા એકો, દુકાન કેટલા ની હતી એકો. એટલે તમે જુઓ કે જે ધાર્મિક સંગઠનો આ કૃતિને અકાદમી ઇનામ મળ્યું, અનુવાદો થયા ભારતીય ભાષાઓમાં, પણ જયારે ફિલ્મ બન્યું ત્યારે તમને હસવું આવશે, હિન્દુ મુસ્લિમ શીખ ત્રણેય કેસ કર્યા હતા કે ભાઈ આ ફિલ્મ નકામી છે, કારણ કે ત્રણેયમાં જે સાંપ્રદાયિકો હતા એમને આ ગમતું ન હતું, કારણ કે ત્રણેયની સાંપ્રદાયિકતા એમણે ખુલ્લી પાડી હતી. એક બાજુ વાનપ્રસ્થજી છે જે આપણને શ્લોક ગવડાવે છે, સહના ભવતુ સહનો ભુનક્તુ, જુઓ તમે, અને પછી કહે છે કે હવે થોડાક અંગત માણસો બેસજો અને એમાં કેટલું કડકડતું તેલ તૈયાર રાખવાનું છે, કેટલું શું લાકડીઓ તૈયાર રાખવાની છે. એટલે એક બાજુ પીર બાબા જે આમ તો સુફી કહેવાય છે પણ ત્યાં પણ તૈયારી ચાલે છે, અને એક બાજુ તેજોસિંહ શીખ ધર્મગુરુ એ પણ તૈયારી કરે છે. આ ત્રણે ત્રણ ધર્મોનું માર્કેટિંગ છે માનવ જાતને શાંતિ આપવાનું, અને સેલિંગ છે ઝઘડાનું. એટલે આપણે આજે જાહેરાતોમાં જોઈએ ને માર્કેટિંગ જુદું ને સેલિંગ જુદું. માર્કેટિંગમાં મોટી મોટી વાતો થાય અને સેલિંગમાં ક્ષુદ્ર વાતો થાય. એટલે આ એમણે એક્સપોઝ કર્યું છે એમના બે ચહેરાઓ ધર્મગુરુઓના, કે જે ધર્મગુરુઓ એક તબક્કે આ વાત કરે છે અને બીજા તબક્કે આ વાત કરે છે. એટલે આ ત્રણે ત્રણ ધર્મગુરુઓ પણ મહત્વના છે. જેમ લીગના હયાત બક્ષ સામે કોંગ્રેસના બક્ષીજી, કોમ્યુનિસ્ટ પાર્ટી છે એનું તો કોઈ સાંભળતું જ નથી અને એનો પણ કટાક્ષમાં વર્ણન છે, ઓફિસ મેં તીન લોગ બેઠે થે લેકિન ઝંડે હી ઝંડે થે, પ્રજામાં એમનો વ્યાપક સ્વીકાર નથી, એ પણ છે. તો ધર્મ કેન્દ્રી રાજનીતિના જે પરિણામો છે એ પરિણામો આપણને લેખક બતાવવા માંગે છે. એટલે એ વખતે એક સૂત્ર આવ્યું હતું, તમસ સિરિયલ આયા હે ફિરકા ગ્રસ્ત ગભરાયા હે, જે ફિરકાઓ વાળા છે જે પીકે માં આપણને બતાવ્યું એમ ફિરકી, તો આ જે ફિરકા પરસ્ત માણસો એમનું પણ અહીંયા, અને છતાં એમાં પડેલી એક નાની નાની સંસ્કૃતિઓ, જયારે એકબીજાને વિશ્વાસ ના આવે ત્યારે સરદારજી કહે છે એક બીજા સરદારને, હમ અમૃત કરીએ નહીં એની દાઢી મુસલમાન જેવી કરવામાં આવે છે, એને સુન્નત કરવામાં આવે છે, એને મુસ્લિમ સાથે પરણાવવામાં આવે છે. એટલે આ એક જે આખું ઇકબાલ ની સાથે થતું અને જસબીર આમ હરનામ નું કુટુંબ લઈને લેખક આપણને બધું બતાવી, એક તરફ નથુ એની ગર્ભવતી પત્ની પિતા છે અને વારંવાર એને એટલી બધી ગિલ્ટ થાય છે કે મેં પાપ કર્યું. તમે જુઓ કે જેને પાપ કર્યું છે એ રિચર્ડ ને કોઈ ચિંતા નથી, પણ જેને એક સુવર માર્યું છે એને પૂરેપૂરે આખા શહેરમાં લાગેલી આગનો જવાબદાર હું છું. નાનો માણસ કેટલો ધર્મ ભીરું છે, આ પાપ મેં કર્યું છે, અને એ મોટા માણસો કેટલા ખોટા, એ આ નવલકથા બહુ સટીક રીતે બતાવે છે આપણે. અને બિચારા બે પટાવાળા પણ કોલેજમાં જયારે શાંતિની મીટિંગ થાય છે ત્યારે કહે છે કે આપણે નાના માણસો જ ઝઘડીએ, આ લોકો તો શાહનવાજ રઘુનાથ લાલા અગ્રણ કેવા એકબીજાના મિત્રો છે. તો આ કટાક્ષ છે બધા, એ મિત્રો છે પણ એમના ધંધા માટે છે. પ્રજામાં તો સામાન્ય માણસ ને કોઈ ચિંતા નથી. હજારો મુસ્લિમ સ્ત્રીઓને હિન્દુ સોની જ પસંદ આવતા, અને હજારો સરદારણો ગામના
दर्जी मुसलमान पासे झगड़ो करी सकती के भाई मारा लग्न जे नजीक आए जल्दी सीवी आप। आजे पण आपणे तेल लेवा कोई मुस्लिम ने क्या जाइए जे माथा ने अहीं वडोदरा में नीला तेल लेवा। एक जे संयोजित संस्कृति छे ए संयोजित संस्कृति आपणी एनी एनी आम जनता में जे एकता छे एकता बरकरार राख एन एना एना जे भेदो छे एने वधारे तिराड पाडीने तो मोटा न પ્રયાસો થયા હતા ગોવિંદ નીલા ને નીલા ની કેવડા મોટા દીધક એમણે પસંદ કરેલી કૃતિ ઓમપુરી દીપાશાહી અમરીશપુરી કેટલા કેટલા સારા એક્ટર્સે ફિલ્મને સાથ આપ્યો છે તમે જોયો યુટ્યુબ ઉપર એ ફિલ્મ છે થોડી બે વાર્તાઓ પણ ભીષ્મ સાહનીની એમાં ઉમેરી છે જુદી વાત છે તો આ જે સાંપ્રદાયિકતા હમણાં જ આપણે ત્યાં જે રાયટ્સ થયા 2002 અમદાવાદમાં એક સ્ત્રીને મારી નાખી હતી હિન્દુ ટોળાએ હવે એનું નામ ગીતા હતું અને મુસ્લિમ ને પરણેલી એટલે પતિને બચાવવા ગઈ ને મરી ગઈ જે આપણે ત્યાં થતું હોય છે એટલે હિમાંશીબેને એક લેખ લખ્યો હતો નાનો એનું શીર્ષક જ હતું મરનારનું નામ ગીતા હતું ને મારનાર હિન્દુ હતો તમે જુઓ કે આજે ગુજરાતમાં પણ જે રાયટ્સ થયા 2002 અને એક એક બહેનોને હું ઓળખું છું રેપ થયેલી એમના ઉપર મેં લેખો કર્યા છે અને હજી જીવે છે હાઈલી રેપ્ડ વુમન 25-25 વાર તો અત્યારે ઘર બદલવું પડ્યું છે મીડિયાના કારણે પણ એને પતિએ સાથ આપ્યો ને જીવી મરી ગયેલી માનીને જતા રહ્યા તો આ જે એ વખતે તમે ધર્મનું કામ કરો છો અને આખરે આપણે એલન સોવલ્ટરને ભણેલા એમ આખરે તમારો બધો જ શૌર્ય એ સ્ત્રીની યોની ઉપર આવે છે રેપ કરવાનું અહીંયા એ જ બતાવ્યું છે મુસ્લિમ છોકરાઓ જયારે એક હિન્દુ સ્ત્રીને રેપ કરે છે એનું વર્ણન કેવી રીતે કરે છે બહુ મજા આ ગયા કસમ અલ્લાહ કી હા ઈમાન સે કહેતા હું ઈમાન અલ્લાહ કી કસમ અરે કુરાન શરીફ કી કસમ બહુ મજા આ ગયા આ ભાષાનું સ્તર જુઓ આ વ્યંગ ઠાસો ઠાસ ભર્યો છે આ જ ભાષા હિન્દુ મુસ્લિમ બધા જ બોલે છે જ્યારે રેપ તમે કર્યો છે એ રેપ ની સાથે તમે કસમ અલ્લાહ કી બહુ મજા આ ગયા આ બહુ નિર્મમ લેખક છે બહુ નિર્મમ લેખક છે નિર્મમ અને નિષ્ઠુરતાથી આ ભાષાનું સ્તર તમે જુઓ કયું છે એટલા માટે મંટો પાકિસ્તાનને પોસાતો નથી એટલા માટે તસ્લીમા બાંગ્લાદેશને પોસાતી નથી હલબલી ગઈ હતી એક 25 વર્ષની છોકરી ડોક્ટર MBBS જ્યારે એને જાણ્યું કે એક સ્ત્રી ઉપર રેપ થયો હિન્દુ સ્ત્રી ઉપર 6 ડિસેમ્બર 1992 મસ્જિદ ગિરાવી અને ત્યાં રેપ થયો બાંગ્લાદેશમાં નાનકડું કુટુંબ રહેતું હોય એટલે તમે અહીં કરો અને સહન કરવું પડે જઈ રહેલી હિન્દુ છોકરીએ બાંગ્લાદેશ અને એને રેપ થયો ત્યારે એમણે નવલકથા લખી લજ્જા આજે એના માથા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે લજ્જા નામની નવલકથા બાંગ્લાદેશમાં 6 ડિસેમ્બરના અનુસંધાનમાં એમણે લખી હતી અને ઘણા બધા ખુશ થઈ ગયા જો મુસ્લિમો કેવું કરે છે અરે ભાઈ એ બતાવવા માંગે છે કે લઘુમતીઓ સાથેનો વ્યવહાર બહુમતીએ સુધારવો પડે અને એટલા માટે આ ભાષાના સ્તરો પણ જોવાના છે ખાસ કરીને નવલકથા ભાષામાં લખાય છે એટલે ભાષા ક્યાં ક્યાં મહત્વની છે રણવીર અને એના શિક્ષકની ભાષા જુઓ રણવીર પેલી કઢાઈ લેવા જાય ત્યારની ભાષા જુઓ રણવીરના મનની ભાષા જુઓ ચક્રવ્યૂહ નામ એનું આ જે બધું ભાષાનું સ્તર અને ભાષામાં વ્યંગવાળી ભાષા એ પ્રકારની જે એક એમણે ભાષા દ્વારા પણ એક બહુ ઊંડી વાત કહી રહ્યા છે નહીતર આપણે ગુમાવી દઈશું બિટવીન ધ લાઇન્સ વાંચવાની જાગૃતિ નહીતર આપણે ડાયલોગની જેમ વાંચી જઈશું મેં ના કહ્યું આ રેપ વખતે ચાલતી વાતચીતમાં એમણે જાણી બુજીને આ વસ્તુ ઉમેરી છે
વાનપ્રસ્થજીની ભાષા જુઓ, તમે જુઓ કે આ લોકોને અંગ્રેજની કોઈ બી ચિંતા નથી. અંગ્રેજને અંગ્રેજ જવાબદાર છે એમ નથી, હિન્દુ માનતો નથી, મુસ્લિમ માનતો કે નથી, સરદારજી માનતો. ઉલટાનો સરદારજી તો એક ધાબા ઉપર ચડેલો હાથમાં બંદૂક છે અને એમ કહે છે કે ગોડ સેવ ધ કિંગ. કેટલી મોટી વાત છે, ગોડ ઓલવેઝ સેવ ધ કિંગ. આ જે વાત છે ગોડ સેવ ધ કિંગ, એમને એમ નથી બોલાયું. આપણે ત્યાં કોઈને અંગ્રેજોનો સાવરકરને વાંધો જ નતો, પછી જિન્નાને અંગ્રેજોનો વાંધો નથી, અંગ્રેજોનો કોઈને વાંધો નતો. મુખ્ય અહીંયા જે આવ્યા હતા આપણા ઉપર રાજ કરતા હતા, રિચાર્ડના મૂળમાં છે એ કોઈ જોઈ શકતું નથી. જે બક્ષીજી જેવાને ખબર છે પણ કોઈ સ્વીકારતું નથી. જે જનરલને ખબર છે, જનરલ કહે છે કે આ કોણ કરી રહ્યું છે, એ જનરલની હત્યા થઈ જાય છે. જે સાચું બોલે છે એની હત્યા થાય છે. એટલે તમે એક એક પાત્રોને ગણજો કે કોણ મર્યું. ઇત્ર ફરોશ, જનરલ, આ બધા મરે છે. જસબીર, ઇત્ર ફરોશ, જસબીર ને સામાન્ય માણસો મરે છે. નનકુ, મિલ્કી, એક લિસ્ટ બનાવો. આંકડાઓમાં રસ હોય ને તો. એટલે જયારે ગુજરાતમાં પણ થયું ત્યારે 2200 માણસો મર્યા, 200 હિન્દુ, 2000 મુસલમાન. કયા હિન્દુ, કયા મુસલમાન, સામાન્ય. તો જેને આપણે આ નવલકથાએ જે પ્રશ્ન ઉઠાવ્યા છે એ પ્રશ્ન ખૂબ મહત્વના છે. સાંપ્રદાયિક રાજનીતિના કારણે જે અંધકાર આવ્યો, આ શીર્ષકનો મતલબ છે. ધર્મ કેન્દ્ર રાજનીતિ અને ધર્મને દૂર રાખો. ધર્મ એ આપણી અંગત બાબત છે. કોણે શું પહેરવું, કોણે શું ખાવું એ એમના પ્રશ્નો છે. એમાં આપણે ઝઘડામાં ન પડીએ એકબીજાને. એટલે આ નવલકથા ભિવંડીના તોફાનના કારણે લખાઈ, અને લખાઈ ભારત વિભાજનનું એક અગત્યની કળાકૃતિ રૂપે એનું સર્જન થયું. અને એમણે પ્રતીકાત્મકતા, મેં કહ્યું એમ ભૂંડની પ્રતીકાત્મકતા છે. ભૂંડ પોતે જ પ્રતીક છે, જીજીવિષાનું પ્રતીક છે. અમાનવીયતા એમણે જે બતાવી, છેલ્લું દ્રશ્ય ખાસ તમે જોજો. રાહત છાવણીનું છેલ્લું દ્રશ્ય છે એલિયનેશન, ગાંડાની જેમ ફરતા માણસો જેમને કોણ ક્યાં છે ખબર નથી. જૂઠા સચમાં એક દ્રશ્ય આવે છે, એનું નામ પણ બનતો છે. એ હું વાત કરું, તમને મજા આવશે કે કેવું થાય છે. બનતોને આ રાયટમાં ખોવાઈ ગઈ હતી અને પછી મળી આવી તો કુટુંબ સ્વીકારતું નથી, કારણ કે સીતાને સ્વીકારાય નહીં, રાવણને ત્યાં ગઈ હતી. એ પાછી આવી છે કુટુંબને મળવા, રખડતી ભટકતી. આ સ્થિતિ હતી બહેનોની બંને તરફ. એટલે પિંજર જેવી ફિલ્મ બની. અમૃતા પ્રીતમે પિંજર લખ્યું, નોવેલ છે, જે પિંજર ઉપર બહુ સરસ ફિલ્મ ઉર્મિલા માતોડકર, મનોજ વાજપાઈની ફિલ્મ, ચંદ્રપ્રકાશ ત્રિવેદી જે બનાવી છે. એક આપણું આખું ભાગલાનું સાહિત્ય છે. ટ્રેન ટુ પાકિસ્તાન ખુશવંતસિંહની ફિલ્મ પણ છે અને નોવેલ પણ છે. આ તમે જુઓ બધી, જેથી તમે સમજી શકો કે આ 15 ઓગસ્ટે જે ફટાકડા ફૂટતા હતા અને રોશની થતી હતી એ કેવું જૂઠા સચ હતું, એ તમસ હતું. આ પ્રકારની જે વાત છે એ મારે ખાસ કરવી હતી તમને, કે એક એને પાર્ટીઝન નેરેટિવ તરીકે પણ તમે એને જુઓ. મુખ્ય તમારા કોઈ પ્રશ્નો હોય અને તમે કોઈ કૃતિ વાંચી હોય તો હું આગળ કઈ ચર્ચા કરું. કોઈને પ્રશ્નો હોય તો આપણે લઈએ, નહીતર થોડીક બીજી હું વાત કરીશ. પણ આજે મેં કહ્યું તમને કે અંતિમ દ્રશ્ય ખાસ વાંચજો, કે જે રાહત છાવણીનું વર્ણન છે. તમે જુઓ કે એક સરદારજી પોતે પત્નીએ આત્મહત્યા કરી છે તો કુવે જવા તૈયાર છે, પત્નીને જોવા નહીં. એ કહે છે આકડા બાબુ તુમે, મેં થોડા પૈસા દુંગા, મુજે લે જાઓ. ક્યું લે જાઓ? અરે મારી વાઈફે ઘણા ઘરેણા પહેર્યા છે ને તો મારે કાઢવા છે. તમને કઈ ખબર પડે છે અત્યારે દવા છાંટવી પડશે, લાશો કેવી ગંદાતી હોય,
અરે બધું ઢાંકી દઈશું, મો એક હથોડી લઈ લઈશું, ઘરેણા મારા છે, પત્ની મારી છે, તો હું કેમ ના લઉં. તમે જુઓ કે માણસ માણસ મટી ગયો, અને પશુ કાર્નિવલ ટાઈમ, માણસ ગંધાય માણસ ખાઓ, માણસ માણસને ખાવા માંડે, એ પ્રકારનું આપણે સુસંસ્કૃત કહેવાતા માણસો, ધર્મની મોટી મોટી વાતો કે કરતા માણસો કઈ રીતે ક્યાં પહોંચ્યા કે મારે એના ફુગાઈ ગયેલા શરીર પરથી બંગડી અને મંગળસૂત્ર બધું કાઢવું છે. આ કઈ વાસ્તવિકતા છે? આ નિર્મમતા અને નિષ્ઠુરતાથી લેખકે આ દ્રશ્યો બતાવ્યા છે. આ હકીકત જે છે એના ઉપર ઢાક પીછોડો નથી કરવો. ગુડી ગુડી નોવેલા નથી. આ નોવેલ આપણને બતાવે છે કે આવા અસંખ્ય માણસો, જેને તમે હવે કોઈ કોરોનાની નવલકથા લખશે, અસંખ્ય પાત્રો, દરેકની પોતાની વાર્તા. એ કેવળ આંકડો નથી. ગઈકાલે વડોદરામાં 126 મરી ગયા, આટલા મરી ગયા, આટલા મરી ગયા, દેશમાં 50,000 મરી ગયા. દરેકની પોતપોતાની એક વાત, જો એને આલેખી શકે તો આપણે લેખકને કહીએ છીએ પ્રજાનું મુખ છે. તો પ્રજામાં અનેક વર્ગો છે. પ્રજાનું મુખ બનવા માટે પ્રજા સાથે કનેક્ટ થવું પડે. ભીષ્મ સહાની કનેક્ટ થયા હતા, પોતે ભિવંડીથી કનેક્ટ થયા, અને એમણે ફરી એકવાર ચિત્ર્યા, આપણને ચેતવ્યા છે કે ઇતિહાસનું પુનરાવર્તન જો બોધપાઠ ન લઈએ ઇતિહાસમાંથી તો સતત કર્યા કરશું તો ચેતીએ. આ વોર્નિંગ બેલ જેવી નવલકથા છે. આભાર. સર ખૂબ જ સરસ, ખૂબ જ ગમ્યું આપણને સાંભળવાનું ફરીથી. અને આપે એટલું સરસ સમજાવ્યું છે કે લાગતું તો નથી કે કઈ પ્રશ્ન હોવા જોઈએ.